आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર જાફરાબાદથી મળી રહ્યા છે। જાફરાબાદ તાલુકાના આંગણે જ ભવ્ય મિલેટ મેળો યોજાયો છે। જાફરાબાદ ખાતે જ નગરપાલિકા ટાઉન હોલમાં તાલુકા કક્ષાનો મિલેટ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાડા ધાન્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઈ, નાગલી, બંટી, જવ વગેરે પાકોને તેની ખેતી પદ્ધતિ તેમજ આરોગ્યમાં તેનું મહત્વ અને પોષણ મૂલ્ય હોય અને તેમાંથી બનતી વિવિધ વાનગીઓ અંગે જ તજજ્ઞો દ્વારા જ વૈજ્ઞાનિક માહિતી પણ આપવામાં આવી છે। સાથે જ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી છે। આંગણવાડીની બહેનો દ્વારા અલગ અલગ પ્રકારની વાનગીઓ પણ બનાવવામાં આવી હતી। આ પ્રસંગે જ કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયતના કરશનભાઈ બિલ, તાલુકા પંચાયતના પ્રમુખ બાલાભાઈ કોટડિયા તેમજ તાલુકા પંચાયતના સદસ્યો અને સરપંચો હાજર રહ્યા હતા। તારીખ 17/10/2023 ના રોજ જાફરાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ 2023 અંતર્ગત તાલુકાકક્ષાના કૃષિ મેળાનું આયોજન કરેલ, જેમાં જાફરાબાદ તાલુકાના કારોબારી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત કરશનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી બાલુભાઈ કોટડિયા તેમજ અન્ય પદાધિકારી ઉપસ્થિત રહેલ, જેમાં વિષય નિષ્ણાત તરીકે ડૉક્ટર એડી રાઠોડ સાહેબે તૃણધાન્ય પાકોનું મહત્ત્વ, રોજિંદા ખોરાકમાં તૃણધાન્ય પાકોનું મહત્ત્વ વિશે માર્ગદર્શન આપ્યું, તેમજ શ્રી BH પીપલિયા સાહેબ નાયબ ખેતીયામક વિસ્તરણ અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ વિષયને અનુરૂપ માર્ગદર્શન પૂરું પાડ્યું। વધુમાં તૃણધાન્ય પાકોની બનાવેલી વાનગીઓમાંની સ્પર્ધા યોજવામાં આવેલ, જેમાં 1 થી 3 નંબર આપી એ બહેનોનું ગિફ્ટ અને સન્માનપત્રકથી એમનું સ્વાગત કરેલ, તેમજ પ્રાકૃતિક ખેત પદાર્થો, તૃણધાન્ય પાકો તેમજ અન્ય ખાનગી કંપનીઓના 10-એક જેવા સ્ટોલ પણ યોજવામાં આવેલ, તેમજ બહોળી સંખ્યામાં ખેડૂતોએ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવેલ છે।